ખેડા જિલ્લાના સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામના ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે. માસૂમ ઇન્દ્ર મેઘવાલને સ્કૂલના શિક્ષક દ્વારા બેરહમીપૂર્વક માર મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની હત્યાના મામલે આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અનુજાતિ એકતા મંચ દ્વારા રાજસ્થાનના જાલોર જિલ્લાના સુરાણા ગામના ધોરણ 3માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષક દ્વારા બેરહેમીપૂર્વક માર મારીને હત્યા કરવાના મામલે ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જાલોરમાં ઇન્દ્રજીત બાળક જે સાથે જે ઘટના બની છે આખી આજની 21મી સદીમાં કે જે અકલ્પનીય કહેવાય એવી થઈ છે, અને આવા નાના મોટા દરેક સાથે બનાવો બનતા જ રહે છે. આ તો જ્યારે બાળકનું મૃત્યુ થયું છે ત્યારે મીડિયા દ્વારા આટલું બહાર આવ્યું છે, બાકી નાને મોટે અંશે જે સમાજ છે એને ભોગવવું જ પડે છે. આ 21મી સદીમાં ના ચાલે એવી લેવાય. આઝાદીના 75 વર્ષ થાય, કઈ આઝાદીની વાત થઈ રહી છે? જ્યારે નાની અમથે શિક્ષક હોય કે બાળક હોય કે કોઈ પણ અનુસૂચિત જાતિ જનજાતિના સભ્ય હોય એને આ રીતે વેઠવું પડે છે, એ નહીં ચલાવી લેવામાં આવે. જે કરે છે એમને કહી દો કે હવે બહુ થઈ ગયું છે, હવે પરિવર્તન આ 21મી સદી છે, જરૂર છે એ આ બધા અત્યાચારો બંધ કરી દે, સદંતર બંધ કરી દે, નહીં તો આના પરિણામ પછી સારા નહીં આવે. જ્યારે કોઈનો જ્વાળામુખી ફાટી નીકળે છે તો એ બધે નુકસાન કરે છે, એ નુકસાન અટકાવે આ સમાજ. 21મી સદીમાં સમાનતા, ભારતીયતાનો હક રાખે સમાજ, બસ એ જ કહેવું છે. જય ભારત. આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ અને જ્યારે આપણે સમગ્ર ભારત દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે રાજસ્થાનના જાલોરના ગામમાં એક નાના એવા બાળકને, કે જે બાળકને કશી જ ખબર નથી, એ બાળકને માટલામાંથી પાણી જેવા પીવા જેવી નિમ્ન વસ્તુમાં એક જ્ઞાતિ તરીકે અછૂત ગણી અને એને એવો ઢોર માર મારવામાં આવે કે એ બાળક મરી જાય, આ કેટલા હદે યોગ્ય છે? આજે વિશ્વ ફલક ઉપર જ્યારે ભારત પોતાનું નામ લહેરાવી રહ્યું હોય ત્યારે એક ભારતીય તરીકે આપણે પોતે વિચારવું રહ્યું કે શું આ યોગ્ય છે? કેમ આપણો જીવ બળતો નથી? કેમ આપણને દુઃખ થતું નથી? દરેક જીવની કિંમત છે. રસ્તા ઉપર હાલતા ચાલતા જીવ અને જનાવર અને જીવજંતુની જો આપણે કિંમત કરતા હોય તો એક મનુષ્યના જીવની કેમ નહીં? એક ભારતીય તરીકે આપણે વિચારવું રહ્યું. જાતિ, જ્ઞાતિ, ધર્મ, પુરુષ, સ્ત્રી આ બધા જ જાતના ભેદભાવને દૂર કરી અને ભારતીય બંધારણના રચયિતા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે જે કહ્યું છે કે સૌપ્રથમ અને અંતતઃ આપણે માત્ર અને માત્ર ભારતીય છીએ. સ્વતંત્રતાના આ 75મું વર્ષ જ્યારે પૂરું થાય છે ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હું તમામ ભારતીયોને વિનંતી કરું છું કે આપ સર્વે હંમેશા દરેક જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું જ ભૂલી જાઓ, સંપ્રદાય ભૂલી જાઓ અને ભારત દેશ એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને આ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રના એકમાત્ર ભારતીય બનીએ, ભારતીય બનીએ અને ભારતીય બનીએ. બસ બીજું બધું જ નાશ કરવા માટે તમારે અને આપણે સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે, બસ એ જ. જય હિન્દ, જય ભીમ. મારું નામ અશોક રાઠોડ છે અને અમે આજે અનુસૂચિત જાતિ સમાજના લોકો ખેડા જિલ્લામાં એક આવેદન પત્ર લઈને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવે છે કે રાજસ્થાનમાં જાલોરમાં જે ઘટના બની છે એમાં એક દલિત બાળક ઇન્દ્રની શાળાના કેમ્પસમાં હત્યા કરવામાં આવી છે. શિક્ષક દ્વારા એને ક્રૂર મારવામાં આવ્યો છે અને એના કારણે આ એક કસ્ટોડિયલ ડેથ જેવી ઘટના છે. આ બાળક જે અત્યારે એનું જે બાળકની હત્યા થઈ છે, બાળકના પરિવારને ન્યાય મળે અને સમાજમાં જે આ ઘટનાઓ બની રહી છે એવી ઘટનાઓ ગુજરાતમાં પણ ઘણી બધા અત્યાચારના પ્રશ્નો દિવસે દિવસે વધી રહ્યા છે અને અમે ખેડા જિલ્લામાં જ્યારે રહીએ છીએ તો ખેડા જિલ્લામાં પણ અમે અગાઉ 4 દિવસ પહેલા એક રજૂઆત કરેલી કે ખેડા જિલ્લામાં આજે પણ અત્યાચારના બનાવો બને ત્યારે વહીવટીતંત્ર તરફથી પૂરતો જે સહકાર આપવામાં આવતો નથી, ફરિયાદો મોડી નોંધવામાં આવે છે, મોડી રાત સુધી ફરિયાદીઓને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખવામાં આવે છે, ડીવાયએસપી જે અધિકારી છે એસસી એસટી સેલના એ ફરિયાદ કક્ષાએ મુલાકાતે ગામ ઉપર જતા નથી. આવા જ બનાવો અત્યંત જે પ્રયત્ન બની રહ્યા છે બહુ ગંભીર બાબતો છે અને આવી ગંભીર ઘટનાઓ અમારા જિલ્લામાં પણ ના બને અને જે ઘટના બની છે એને અમે અનુસૂચિત જાતિ સમાજના લોકો વખોડીએ છીએ અને સરકારને ધ્યાન ઉપર લાવીએ છીએ કે આના લગતા કડક કાયદા બનાવવામાં આવે, જે પણ લોકો અત્યાચાર કરે છે એને આતંકવાદી જાહેર કરવામાં આવે ને એ રીતની કાયદો બનાવવામાં આવે એવી અમારી માગણી સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે.